દિશા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયની અંદર નિબંધ લેખનમાં દરિયા વિશે નિબંધ શીખવાનો છે. તો બાળકો, તમે તમારી ગુજરાતીની નોટબુક ખોલો, એમાં આજની તારીખ, આજનો વાર લખો અને તમે હેડિંગ લખો નિબંધ લેખન દરિયો. પછી લખો કે દરિયા વિશે નીચેના વાક્યો વાંચો અને સુંદર અક્ષરે લખો. આટલું હેડિંગ મારી દો બધા છોકરાઓ. તો બાળકો, તમે દરિયો જોયો છે? આમાંથી કેટલા છોકરાઓએ દરિયો જોયેલો છે? તો તમને ખબર હશે દરિયો કેવો હોય. તો કે દરિયો ખૂબ જ વિશાળ અને મોટો હોય. એમાં દરિયાના સામેનો છેડો દેખાય નહીં. અને દરિયાનું પાણી કેવું હોય? તો કે એકદમ ખારું હોય. અને દરિયામાં 11 શું પકવે છે? મીઠું પકવે છે, બરાબર. દરિયામાં મોજા કેવા ઉછળતા હોય બાળકો? તો કે ખૂબ જ ઊંચા ઊંચા ઉછળતા હોય. દરિયામાં બરતી આવે, ઓટ આવે, બરાબર. પછી માછીમારો શું કરે? તો કે દરિયામાં માછલા પકડવા જાય, બરાબર. પછી મોટા વહાણો, સ્ટીમરો, આ બધું ક્યાં ચાલે? દરિયા પર ચાલે. કેમ કે દરિયામાં આ પારથી પેલે પાર જવું હોય તો કેવી રીતે જવાય? કેમ કે દરિયો તો ખૂબ જ વિશાળ હોય. તો એના માટે શું કરતા હતા પહેલાના જમાનામાં લોકો? તો કે વહાણો અને સ્ટીમરોની મદદથી દરિયો પાર કરતા હતા. દરિયાને બીજું શું કહેવાય? તો કે સમુદ્ર અથવા તો સાગર તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર બાળકો. તો ચાલો, લખી દીધું બધાએ. તો હવે આપણે આગળ દરિયા વિશે જોઈએ. તો લખો, દરિયા કિનારે સેના વૃક્ષો ઉગે વધારે? તો કે નારિયેળીના. તો લખો, દરિયા
પછી લખો Thank you.
પર શીખ્યા તો પરીક્ષામાં કદાચ પૂછાય પણ શકે છે, બરાબર? એટલે તમારે આ નિબંધ લખવાનો અને વાંચવાનો છે. ગુજરાતીની નોટબુકની અંદર સારા અક્ષરે લખજો અને બાળકો મોડે કરજો. આજનો વિડીયો અહીંયા હું પૂર્ણ કરું છું. જય ગાયત્રી અસ્તુ.